बोली सदगुरु आज आप पवित्र धरा पर बनापुरा गांव अहिया उपस्थित मंचस मान पुरुषों ना बदाना दर्शन करने हूँ कुतार थायो जो अहिया अधिष्ठान पदे वा हमारा तकुराम जी महाराज ज्ञानी विचार परम ज्ञान एवं ज्ञानी अमरा तमाराम से बाबूराम जी से गायराम जी से बदा महात्माओ अहिया अपना थोड़ी शास्त्र को वातो करिए तमे तो समझेला छो एटले बहु एक वर्ग एवो कि सृष्टि प्रमाणे दृष्टि कि आ पेटी ने जुवस एटले आ देखाय छे एने सृष्टि दृष्टि वाक्य छे अने बीजो एक वाच दृष्टि सृष्टि वाच एटले आ जोनारो कोण छे જોવામાં આવે અને એ જોનારો કોણ જોઈ રહ્યો છે અહીંયા શ્રુતિ એમ કે સંતો એમ કે આત્મામાં કોઈ કર્મ સંભવતું નથી પુકાર કરીને કે છે ને આપણો સ્વ અનુભવ નિચર દાસ ને જ્ઞાન થયું મહારાજી આગળ વાત કરી એમાં બે દુહા લખ્યા છે એમાં પોતાનો અનુભવ વણી નાખ્યો એક દુહો છે અજાતવાદ અને બીજો દુહો છે એમાં વિવર્તવાદ હવે મુમુક્ષુ હોય એને સમજાવવા માટે વિવર્તવાદ કેવો પડતો હોય વિવર્ત એટલે દરિયામાં ઉભી થયેલી લહેર એ દરિયાથી ભિન્ન નથી પાણીથી અલગ નથી અબધિ અપાર સ્વરૂપમાં મલહરી વિષ્ણુ મહેશ વિધિ રવિચંદા વરુણ્યમ શક્તિ ધનેશ ગણેશ બીજા રેતામાં કે અબધિ અપાર મારા અપાર સ્વરૂપની અનંત લહેરીઓ છે બ્રહ્મા વિષ્ણુનો માહેશ છે તો મારી લહેરીઓ છે આને વિવર્તવાદ કહેવાય જેમ આપણા બોધની અંદર કહ્યું કે નામ કાશી નામ ગંગા નામ તીર્થને ધામ સચરા ચર્મ નામ અવિચર ઠાલો ન મરે ઠામ સુનજો જ્ઞાન આ વિવર્તવાદ અને એ વિવર્તવાદ મુમુક્ષુના માટે કહેવામાં આવે છે અજાતવાદ છે એ જ્ઞાનીના જ્ઞાનીનો એ વિષય છે બધા માટે નથી એટલે કહે કે જો સુખ સુખ છે એટલે હોમોપક્ષ દુઃખનો આપવાનો જો સુખ નિત્ય કહેશો તો અનિત્ય આવશે સાપેક્ષ જો સુખ નિત્ય પ્રકાશ એટલે અંધકાર આવશે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ આ બધાને ધારણ કરીને રહેલું તત્વ જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર મતિ ન લિખે જીહી મતિ લિખે સામે શુદ્ધ અપાર આ નામ અને રૂપનો પણ આધાર જે છે એ શું છે કોણ છે જેમ સોનાનો દાગીનો હોય તો વીટી અને દેખાતો પ્રપંચ એ બેનો આધાર નામ રૂપ આધાર મતિ ન લિખે જી મતિ લિખે કે મતિ જેને જાણી શકતી નથી મતિ જાણી શકતી નથી અને તમારા જોડે બુદ્ધિ સિવાય બીજું કોઈ સાધન નથી
मती न लिखे बीजा अर्थ में कहसे नेता के जेना द्वारा बुद्धि प्रकाशित थाय जेना द्वारा बुद्धि निश्चय करे बे अर्थ थाय એટલે કીધું કે જ્ઞાનથી 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 મને ગોવિંદ મળેલા ગુરુ જ્ઞાનથી એટલે બુદ્ધિ મતિનો પ્રકાશક હમણાં આત્મારામ મહારાજે કહ્યું સાક્ષી ચૈતન્ય પાછળ લગાવો એટલે વાત પૂરી થઈ જાય એટલે હૌ પ્રથમ દરેક વ્યક્તિ પોતાનો શરીર વાળો માન પહેલો બીજા સ્ટેજે પોતાને કરતા માન અને ત્રીજા સ્ટેજે આવે ત્યારે એ સાક્ષી માન એટલે સાક્ષ અને સાક્ષી નું જે દ્વૈત છે એ પૂર્ણ દર્શન વગર કરી જતું એટલા માટે સદગુરુ ની જરૂર પડશે સાક્ષ કોઈ વસ્તુ છે એના તમે સાક્ષી થયા એ વો તો બીજકા પડાવાય સાક્ષી ભાવ આખરી પડાવ નહીં હે પૂર્ણ દર્શન ની અંદર બીજાનો સ્વીકાર નથી અને એ તમારો અનુભવ જયારે સદગુરુના ચરણે મહાપ્રલય થયો પછી તમારે ને હું કેવું હોય તો અમને વાંધો નથી અને ના કેવું હોય તો અમને વાંધો નથી પણ અસ્તિત્વનો ક્યારે કોઈ બાદ કરી શકતો અને થઈ પણ શકે અને એવો નિશ્ચય થયા પછી આખી ગીતા પૂરી થઈ ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તને શું પરિણામ મળ્યું એટલે એક જ વાત કરી અર્જુને સંશય મારા તમામ સંશયો વિરમી ગયા જ્ઞાન થવાનું એક જ જો તમને સંશય થતો હોય તો હજી વહેલી તકે ગુરુનું શરણ સ્વીકાર લેજો વહેલી તકે માય ચેલેન્જ સંશય થતો હોય તો સમજાય છે હમણાં કહ્યું ને રજ્જુ સર્પ નું દ્રષ્ટાંત વેદાંતમાં અજોડ દ્રષ્ટાંત એ સામાન્ય નથી જયારે દોરડી નું યથાર્થ જ્ઞાન થાય ત્યારે રજ્જુ નો જે સંશય હતો એ નિર્મૂળ થયો બીજું કઈ ના થાય એટલે કે મારા સંશયો મોહ નષ્ટો સ્મૃતિ લબ્ધા શરૂઆત થઈ હતી દેહાધ્યાસથી આ શરીર પ્રત્યેનો જે અહમ મમત્વ અને એનો એન્ડ આવી ગયો એનો એન્ડ ક્યાં આવ્યો કે મોહ નષ્ટો સ્મૃતિ લબ્ધા મને મારી સ્મૃતિ તમને તમારી સ્મૃતિ મળી ગઈ તમને ખબર પડી ગઈ કે હું શું છું આ પરિણામ છે અત્યારના ધર્માચાર્યો તમે સાંભળશો તો મોટા ભાગનો વર્ગ પરિણામ વાદમાં ગૂંચવાયો છે મોટા ભાગમાં પરિણામ માત્ર પ્રકૃતિમાં જ હોઈ શકે આરોપ કરીએ તો આત્મા અપરિણામી છે અને બધા સુધારવાનું જ કામ કરે છે જેટલા આવે એટલા બધા કે સુધારો સુધારો ભાઈ શું સુધારવાનું હું ઘણી વાર કહું મારા સત્સંગમાં કે જ્યાં વૃત્તિનો કોઈ વિષય નથી વૃત્તિનો કોઈ અવકાશ નથી એને જ ઉપદેશ કહેવાય સાહેબ જ્યારે તમને સ્વયંનું જ્ઞાન થાય ત્યાં વૃત્તિનો કોઈ અવકાશ નથી એટલે નિરાત બાપુ કહ્યું કે વૃત્તિના વેગ સૌ વેગળા થયા ઠરવાનું મળ્યું ઠેકાણું આનંદ થી સુગરાનું સુખ સો વ્રતિના વેગ વેગળા થયા એટલે વ્રતિનો એક અધ્યારોપ કરેલો ચિત્તનો અધ્યારોપ અહંકારનો અધ્યારોપ અને માયાનો કોત પણ અધ્યારોપ અને એ અધ્યારોપ ખાલી સમજવા પૂરતો છે એને પકડવા જેવું કાંઈ મંથન કરીને માખણ કાઢ્યો પછી રવૈયો ખભો કરીને ભરવાની કોઈ જરૂર પછી માખણ ખાઓ આનંદ કરો ગુરુ જ્ઞાને શબ્દ વલોયો કહ્યું ને નિરાત બાપુ તત્વ રૂપની તર બાજી હવે જે તત્વ હતું એ તમે છો બીજો નથી
हमने आगर में कही दृष्टि सृष्टि बात तमे पहली दृष्टि पशु सृष्टि तमे आंख खोलो तो आ देखाय आंख बंद कर दो पूरु थई गयो आटलू ज्ञान छे लोबू सह आंख खोल्यू नहीं के दृश्य प्रपंच देखोड़े नो आंख बंद कर ले बात पूरी थई गई कहवानो मतलब आ तो दृष्टांत એટલે જ્યાં સુધી અજાતવાદ માં સ્થિતિ નહીં થાય ત્યાં સુધી સંશય રહેવાના ત્યાં સુધી પ્રશ્ન રહેવાના ત્યાં સુધી બધી સમસ્યાઓ રહેવાની અને એ સમસ્યાઓનો આપણે ગુરુએ અંત લાવી દીધું નિરાકરણ કરી દીધું આપણ બધાને એક જ જ્ઞાન આપીશું પણ નિરાત બાપુ એક શબ્દનો પ્રયોગ કર્યો છે કે નિરાત કહે નિષ્ઠાનો ફર માનો કે ના માનો નિષ્ઠા એટલે આગળ લખાયું કે બ્રહ્મ નિષ્ઠ કેમ લખું ઉપર નિષ્ઠ બ્રહ્મ તો પણ જે બ્રહ્મ છે હું છું એવી જે નિષ્ઠા છે એનો બ્રહ્મ નિષ્ઠ કહેવાય અને એ જે બ્રહ્મ છે યુક્તિ સહયોગ યુક્તિ પ્રયુક્તિ સહિત જ્યારે સાધકને સમજાવવા આવે એનો બ્રહ્મ ક્ષત્રિય કહેવાય યુક્તિઓ દ્વારા નક્કી કરાવે એ બ્રહ્મ ક્ષત્રિય કહેવાય અને એ બ્રહ્મ પોતે એમાં સ્થિતિ થઈ જાય એને બ્રહ્મનિષ્ઠ કહેવાય અને એવા ગુરુ તમને કલ્યાણ કરી શકે જેવા ગુરુ એવું એનું જ્ઞાન ભાવવાળા ગુરુ ભાવમાં લઈ ગયા ભાવવાળા એનો વિરોધ નથી જ્ઞાનીઓને એવી પડી નથી પણ ભાવવાળો ક્યારે બદલી જાય ખબર ના પડે ભાવમાં ચેન્જ આવી જશે દોઢસો નો બટાકો હમણાં 90-80 થઈ ગયો હતો અમારો ભાવ મચી ભાવ વાળા બધા બદલી જશે અને ભાવ વાળા છે ને એ ભાવમાંથી બહાર નીકળીને આ સમજ વાળાનો દેશ જ્ઞાનીઓનો દેશ તમને હું બોલાવું તો કે મહારાજ બરોબર છે તો ના બોલાયા તો કેમ આમને જવા દે મહારાજ તો બરોબર તરત પણ જ્ઞાની અચલ હોય એટલે ઋષિદાદે કહ્યું કે અમારા મોત ધૂળ નાખો તો એ આનંદ છે અને હાર પહેરાવો તો એ પછી જૂતો નો પહેરાવો તો એ અને ગુલાબ નો અમારે એક મહાત્મા માર જોડે બેઠા હતા એટલે મને ગુલાબ નો પહેરાયો એના ભાવમાં જે હોય બાજુમાં આવો હજારી દલ નો ત્યારે મારા તમારો ગુલાબ નો પહેરાયો કીધા તો તને કીધું તાર મને ખબર પડી મને તો ખબર નહીં હાનો પહેરા સમજાય ને આ તો તે કહ્યું તાર મને ખબર પડી કે મને એટલે અમારા એક શંકરો મહારાજ હતા એ કાયમ દ્રષ્ટાંત કહેતા લીંચ વાળા અને એની ગાડીમાં આત્મારામ બહુ દોડતા હતા હા એમને બેની કંપની હતી જોડી એ શું કે વાદરો હોય ને વાદરો એનું કૂતરું કદી પોકર નહીં પણ વોદરાનો સ્વભાવ હોય લમડા વાળવાનો ક્યારે કૂતરું આવે છે નહીં આવતું આવે છે ઈમાન એમાં કૂતરું કૂતરું પકડી ભાડે એટલે જેટલા લમડા વાળે છે ને એ પકડી દઉં હા ગમે ને નકર ધારે તો કૂતરાની તાકાત નહીં વોદરા ને પકડ પણ આ વોદરું છે લમડા વાળે રે જ નહીં સાહેબ હા અને લમડા વાળે એટલે કે ડાયરો શું કરે છે ફલાણા શું કરે જેને જે કરવું એ કરે એની રાધાને યાદ કરે તમારે હું તું તારી મોજ મોર મસ્ત રહો આ બધો લમડો રાખવા જેવો નથી જેમ છે તેમ રવા જેવું સમજી રવા જેવું છે હું ઘણી વાર કહું હમણાં અધિષ્ઠાન ની વાત કરી મહારાજશ્રી ભગવાને પણ કહ્યું કે આ બધું અધિષ્ઠાન માં અધ્યસ્ત છે એટલે આરોપિત છે અધિષ્ઠાન માં આ જગત અધ્યસ્ત છે આ અમારા મોમોક્ષને સમજાવવાની એક ભાષા છે જ્ઞાનીઓ માટે એવું નથી જ્ઞાની તો કે મૂળે માયા નહીં સંતો મૂળે માયા બિના વિચારે સબજગ સબજગ ભૂલ્યો જ્ઞાન વિના ગુંજવાય સંત મૂળે માયા નહીં તો કે મૂળમાં શું છે ભાઈ રે તારું મૂળ તપાસીને જોજો આત્મ રામની સંગાતે મન ભાઈ રે તારું મૂળ બધાનું મૂળ ખોળતો ખોળતો ડાયરો આત્મા રમજે કહેતા હોય બધાનું મૂળ ઈ છે
पर आ मूड़ नहीं पकड़ा एटले हूँ कह सर चम नहीं पकड़ा तू एटले बापू साहेब नी बुद्धि अनुसार बोलिया के मन रूपी वस्त्र तारु मेरु थयु ब्रह्म जल मदिन धोजो बेगम पणु तो मेल जण बेगम એટલે રાજાની જે બીબી હોય ને બાચ્છાની બીબી નું કહેવાય એટલે ગમ ના હોય બેગમ ગણી કહેવાય કે આ શરીર હાથું છે અને આત્મા હાથું આ બધી બેગમો આ શરીર હાથું છે અને આત્મા હાથું આ બધી બેગમો બેગમ પણ તો મેલ સર્વે જાણજો સમજીને સંશય ખોજો ભાઈને તારું મૂળ તપાસીને જોજો તો તમારા મૂળમાં હવે આ બહુ એક ગજબની વાત કરી છે બહુ ગજબની વાત કરી છે તમારા તમે જાણો છો એ જ કહું છું આજની તારીખમાં કે ભગવાને ગીતામાં કહ્યું છે કે ઉર્ધ્વ ગુણ જેનો મૂળિયો ઉપર અને ડાળો પોખણો પાંદડો ફળફૂલ નીચે છે આવું ઉર્ધ્વ મૂળ છે અને એ એનો કેદી નાશ નથી તો અવિનાશી છે સાહેબ હું બધાને એમ કહું છું કે તમે નાશ કોનો થાય ઘણા એમ કહેતા શરીર નો નાશ થાય પણ જ્ઞાનીઓ એવું કદી કહેતા જેમ કે આ હોભડી હોભડી જે જ્ઞાની થાય એને થવાનું આ શરીર નો નાશ કો કયું હું વસ્તુ નાશ પામે છે તમે કહો હવે એ કેમ પકડાય છે એનું કારણ કેમ છે એ ભાવમાંથી જતું નથી કે ના જે ક્ષણે તમને આવી જશે એ જ આવશે જે ક્ષણે તમને આ શરીરનો ભાવ પકડાશે એ ક્ષણે બધા સંસાર પ્રશ્નો બધા પ્રોબ્લેમો શરૂ થશે જે ક્ષણે એટલે જ્ઞાનીઓ શરીરને કાઢતા નથી શરીરનો વિરોધ કરતા નથી જેમ જેમ સમજવાની કોશિશ કરે અને સમજાવવાની અને જ્ઞાની કહેવાય મોટા ભાગનો વર્ગ છે કાઢવામાં મચ્યો છે અને મોટા ભાગનો વર્ગ નાખવામાં આ બે સંસ્કારો છે શું છે સંસ્કારો અને એ સંસ્કારો જ્ઞાન વગર જતા અમારા સામાન્ય એક વ્યવહારિક વાત કરતા હતા અમે રાઘવ રામ અમારી સાથે આ માતમાં એક વ્યવહારિક વાત કરતા કે ભી આ શરીર અમારો બોધ કરવો હોય ને એટલે અમારે એ ભાષા પાછી બદલી નાખી બોધ કરવાની ભાષા બદલી નાખી એટલે એ સાધકને કહ્યું બેઠા હતા એટલે એક વાત મૂકી કે તમે આ શરીર નતું તાને કયો હતા એટલે હવે એ વિચાર કર ચોકતો હશું હાલ તો છો એ ક્યારે વિચારવા જેવું પછી મેં કીધું આ કોથળો પડી જશે પછી તો થશો આ પ્રશ્નો ઉભા કર્યા શું કર્યું પ્રશ્નો અમારા આત્મારામ મહારાજ એમ કહે કે ટૂંકમાંથી અવાજ નીકળી જાય તે બીજી ટૂંકમાં ના કહી જાય એમની ભાષા છે હવે મારી ભાષા કહું એમની ભાષા મારી ભાષામાં થોડો ડિફરન્સ છે કે જયારે ગળો ફૂટી જાય તો આકાશ આવા જાય એ તો રહેવાનું ને હવા મારી બેટી બહાર નીકળી જાય અને પાછી પહેરી જાય કોઈ નક્કી નહીં પણ આકાશ આવા જાય નહીં આકાશ જેમનો તેમ તમારે જો બનવું હોય ને તો સમો વળ્યો હોય ને એના હંગાથી લડાઈ કરજો છોકરો હંગાથી લડીએ ને તો ત્યાં છોકરા ના રહ્યો અને ડોહો હંગા એટલે કે કોઈ કોઈ ને ડોહા ના રહ્યા એટલે સમો વળિયાથી પ્રીત થાય વેર વિભાન પ્રીત સમો વળિયાની રીત એવા કોઈ વિચાર વાળા ને કબીરે જયારે જ્ઞાન થયું ત્યારે કબીરે કીધું
कि पंडित से झगड़ा भला, मूर्ख से मत बोलना। मूर्खा हंगाती कभी बात नहीं करनी, तब मूर्ख है नहीं कहवा का शरीर हूं तू, ये बता मूर्ख से पद हूं वक्ता में वक्त का हुआ मूर्ख से बता। એટલે પંડિત છે, પંડિત નું એટલી ખબર પડે કે આ શરીર થી હું અલગ છું એવું સમજાય પંડિત કહેવાય, એના આગળ ઝઘડો કરો તો એક દારો મોજ આવશે, પણ મૂર્ખો હાથે મત બોલના, એના આગળથી વાદ વિવાદ ચર્ચા કરવી નહીં। એક સોનાને તોલવા માટે તમે બીજી વસ્તુ પહેલા ચણોટડી આવતી લેતા, પણ એ ચણોટડીની કિંમત હોના બરોબર થાય, તોલાય ખરી પણ થાય, એટલે એના હંગાથી કોઈ લેવા દેવા નથી। એટલે આ જગત ને સાચું માનાય એને કદી જ્ઞાન થાય નહીં, આ જગત ને સાચું માને એને તો જ્ઞાન થાય જ નહીં, આજે નહીં કાલે આ જ્ઞાન નો વિષય નથી। અને એ તમારો પ્રેક્ટિકલ અનુભવ છે, આમાં કોઈ ગુરુ ની જરૂર નથી, આ વાત સમજવા માટે ગુરુ ની કોઈ જરૂર નથી। સપનામાં કરોડપતિ થયા પણ હવાળે એવું બોલતું હોય આત્માનું, પેલું કરોડ વાળું તો એટલે હાથું નહીં તો નક્કી થયું હાથું માન, અને આ બધું છે એ હાથું માન, એટલે કે અરે મહિમા તોડું છું। સાચ કહું જગ મારણ ધાવે, જૂઠ મેં જગપતિ માને કબીર સાહેબ કે, હાથું કહું એટલે જગત ઓહણ પડે છે અને જૂઠ માં એટલે વહી ગયું છે। સાચું કહીએ છીએ તો આ જગત મારણ ધાવે, અમે આ કહીએ તો કે ભાઈ આ તો એક તમારો દ્રષ્ટિ ભ્રમ, આ તમારો દ્રષ્ટિ ભ્રમ, વાસ્તવમાં એવું કશું સ ઊંઘી જા ચેલી ગુરુ ખરા ચેલો આ ભાવ રહેતા ગુરુ ગુરુ નારાયણ ચેલો આ બધા ભાવો રહેતા નથી। એટલે કહે તો ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુતમ નમામિ, હે સદગુરુ તમે તો તમામ ભાવો થી પર છો, આટલું કઈ મારી વાણી બોલો સદગુરુ કી જય।